છો બાળકો? મજામાં ને? જો આજે આપણે રંગીન માટીમાંથી શું બનાવવાના છે? ગુલાબ. તો જો મારી પાસે આ લાલ કલરની માટી છે અને આ લીલા કલરની માટી છે, આ સળી છે અને આ ફૂટપટ્ટી છે, બરાબર? તો આપણે આજે શું બનાવીએ છીએ? ગુલાબ. શું બનાવીએ? ગુલાબ, બરાબર. તો જો આ લાલ કલરની માટીને છે ને આપણે હાથના દબાણથી થોડીક આવી રીતના લાંબી કરવાની છે ને, જો આવી રીતના થોડું વજન આપવાનું. તમારી પાસે પાટિયું હોય તો પાટિયા પર મૂકી અને આમ પેલું વેલણથી રોટલી વણતા હોય એવી રીતના આપણે હાથને દબાવીથી પ્રેશર કરવાની ને દબાવીને લાંબી કરવાની છે, બરાબર? જુઓ, થઈ ગઈ ને લાંબુ કરી. પછી આ ફૂટપટ્ટી છે ને, ફૂટપટ્ટીની મદદથી એના માપ પ્રમાણે આવી રીતના બધાના ટુકડા કટિંગ કરીને કરી દેવાના છે. જુઓ, આ મેં બધાના ટુકડા કટિંગ કરી દઉં છું, બરાબર છે? જુઓ, એક જ સરખો માપ રાખજો, નહીંતર તો. અને એક જ એક ટુકડો થોડો નાનો કરજો, બાકી બધા સરખા કરજો, બરાબર છે? નહીં તો આપણે જે છેલ્લો બચશે ને એને આપણે નાનો કરી દઈશું. જો આવી રીતના મેં નાનો કરી દીધો છે ને, બરાબર? આ થઈ ગયા. હવે આપણે એ બધાને આવી રીતના ગોળ ગોળ હાથ વચ્ચે મૂકી અને આમ ગોળ કરી દઈશું. જુઓ, જો આવી રીતના બધા ટુકડાને આપણે ગોળ કરી દીધા છે, મેં ગોળ રેલી જેવા ગોળ કરી દીધા છે, બરાબર છે? જો થઈ ગયા ને, એમાં દેખો અમુક નાના છે અને અમુક મોટા છે, દેખી લેજો તમે લોકોને ખબર હોય તો, બરાબર. હવે આપણે શું કરવાનું કે આ ફૂટપટ્ટી લઈને ફૂટપટ્ટીની મદદથી હાથથી દબાવીને આમ નાનીકડી રોટલી જેવું ગોળ કરવાનું છે, બરાબર છે? જુઓ, આ એવી રીતના આપણે આ જેટલા બી ટુકડા છે એ બધાને દબાવીને ગોળ કરી દઈએ. જુઓ, થોડો વજન ઓછો આપજો, નહીતર તો લાંબી થઈ જશે, બરાબર છે? જુઓ, આવી રીતના બધી આપણે ગોળ કરી દીધી, બરાબર છે? જેટલી બી ગોટી હતી એ બધી ગોટીને આપણે ફૂટપટ્ટીથી દબાવીને ગોળ કરી દીધી. હવે એમાં થોડી નાની છે ને થોડી મોટી છે, બરાબર છે? તો આપણે પહેલા સૌથી પહેલા નાની લઈએ અને આ આપણી પાસે લાકડીઓ છે તો એને લઈને વચ્ચે મૂકી અને ગુલાબને આવી જે પાંખડી બનાવવાની છે તો આવી રીતના ગોળ કરીને એની આવી રીતના સમતોલમાં એને ગોઠવી દેવાની, બરાબર છે? જુઓ, હવે બીજી લેવાની અને એને આગળના ભાગથી આવી રીતના ગોળ ચોંટાડવાની. જુઓ, એવી રીતના ધીરે ધીરે આ બધી જ પાંખડીઓ આપણે અહીંયા લગાવવાની છે. દેખો, પણ ધ્યાન રાખવાનું કે ગુલાબની પાંખડી ખીલેલી છે કે નહીં એ દેખીને જઈ બાજુ આવતું હોય ત્યાં આપણે લગાવવાની હોય છે, બરાબર છે? એકને એક બાજુ ચોંટાડતા નહીં, નહીતર. જુઓ, આવી રીતના બધી જ આપણે પાંદડીઓ આમ ચોંટાડતું જવાનું છે, બરાબર છે? જેટલી બી આપણી પાસે હોય પાંખડીઓ બનાવેલી એટલું ચોંટાડતું જવાનું. જુઓ, બરાબર છે? હા, જો આવી રીતના મેં ચોંટાડી દીધું છે. લાકડી ના હોય તો કોઈ વાંધો નહીં, તમે એકલું કાગળનું બનાવીને પણ ચોંટાડી શકો છો. જુઓ, બરાબર છે? આ આપણું ગુલાબ તૈયાર થઈ ગયું. હવે એને આવી રીતના આપણે થોડું આમ ખીલવી દઈએ. હવે આપણે શું બનાવવાનું છે? એની પાન પાન બનાવવાના છે ને, તો ગુલાબને એક બાજુ સાઈડ પર મૂકી દઈએ. હવે આ માટીને આવી રીતના થોડી પ્રેશર કરી એટલે કે દબાણ આપીને એના નાના નાના ત્રણ ટુકડા કરી દઈએ. ત્રણ થાય કે ત્રણ ને ચાર થાય તો ચાર. પછી એને હાથની મદદથી ગોળ દબાવી દેવાનું આવી રીતના અને અંગૂઠાથી આમ લાંબી કરવાની અને પાન જેવો આકાર આપીને અહીંયા આપણે ચીપકાઈ દઈએ આવી રીતના, બરાબર છે? જોબી જોબી આવી રીતના આપણે એને જો આ આપણે પાન
ચીપકાવી દીધા. જુઓ આપણું ગુલાબ તૈયાર થઈ ગયું છે. તમને લોકોને જેવું આવડે એવું તમે બનાવો. એવું નહીં કે લાલ જ કલરનું બનાવવાનું, તમારી પાસે કોઈ પણ કલરની માટી હોય એનાથી તમે બનાવી શકશો. બરાબર, આવજો. આપણે ફરીથી નવી વિડીયોમાં મળીશું. જોઈ લો આ ગુલાબ, જોઈ લો, જોયું? બરાબર છે ને? આવજો.